નમસ્કાર, હું ચતુરલ. આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ. છેલ્લા બે દિવસથી સતત એક સમાચાર છે, જેણે કુતૂહલ પણ જન્માવ્યું છે અને સાથે સાથે આશ્ચર્ય પણ અને અનેક સવાલો પણ. એક ઢબુડી માતાના નામે એક પાખંડ જે ચાલી રહ્યું હતું તેના પરથી પરદો તો ઉઠી ગયો છે, પર્દાફાશ થઈ ગયો છે, પરંતુ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, કે હજુ પણ આ પ્રકારની ઢબુડી માતાઓ આપણા જીવનને આટલી બધી અસર પહોંચાડી રહી છે. શ્રદ્ધા અંધશ્રદ્ધાની વચ્ચે અટવાતા વિજ્ઞાનની સામે ક્યાંક ને ક્યાંક આપણે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છીએ અને આજ વિષય પર કરીશું સીધો સંવાદ. ધર્મમાં ધતિંગ આ વિષય પર આજે આપણે કરીશું વાત. આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે વિજ્ઞાન જાથામાંથી અનિલભાઈ પટેલ જોડાઈ ગયા છે, સાથે જ મનોચિકિત્સક રશ્મિબેન લાલવાની છે આપણી સાથે, તો સામાજિક કાર્યકર ડીડી બેંકર પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. સૌથી પહેલો સવાલ અનિલભાઈ આપને પૂછવા માંગીશ કે જે આ આખી ઘટના સામે આવી છે, આ પ્રકારની ઢબુડીઓ ક્યાં સુધી જીવનને અસર પહોંચાડતી રહેશે? જ્યાં સુધી સમાજની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર નહીં થાય અને જ્યાં સુધી લોકોની માનસિકતા વૈજ્ઞાનિક અભિગમ સાથે નહીં બદલાય ત્યાં સુધી આ રહેવાનું છે. આપણા સમાજ જીવનની અંદર ધર્મનો એટલો મોટો પ્રભાવ છે અને ધર્મના નામે, કારણ કે ધર્મ અને અંધશ્રદ્ધા એકબીજા સાથે જોડાયેલી બાબત છે. ધર્મમાં આસ્થા હોવી એ મોટી વસ્તુ છે, માની શકે, પણ એની સાથે જ્યારે એમાં અંધશ્રદ્ધા બળે છે ત્યારે ચોક્કસ કેટલાક લોકો છે જાણી જોઈને આ પ્રકારની લોકોની જે ધાર્મિક માન્યતાઓ છે એનો સહારો લઈ અને છેતરપિંડી કરતા હોઈએ છે. એટલે જ્યાં સુધી વાત ચાલે છે કે વૈજ્ઞાનિક માહોલ જ્યાં સુધી જ્યાં ના બને ત્યાં સુધી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલવાની છે. વિશ્વના અનેક દેશોની અંદર તમે જુઓ કે અંધશ્રદ્ધાઓ તો છે જ, નથી એવું નહીં, પરંતુ ત્યાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવનાર લોકોની સંખ્યા બહુ મોટી છે. લોકો વિજ્ઞાનને સાથે લઈને ચાલે છે, ત્યારે કંઈ પણ ઘટનાઓ બને ત્યારે એનું વિશ્લેષણ કરીને આગળ વધતા હોય છે, પણ આપણે ત્યાં એ બધું સ્વીકારી લેવામાં આવે છે. અને એટલા માટે જે એક ધનજી ઓઢ, જે કહેવાતો એક અભણ માણસ કે કેટલું ભણ્યો છે ખબર નથી, પરંતુ ઢબુડીના નામે હજારો ને લાખો અનુયાયીઓ ઊભા કરે અને એ આપણા દેશની અંદર આ બનતી ઘટનાઓ છે, તો સમાજ માટે આ એક દુઃખદ ઘટના છે. બિલકુલ બેંકરભાઈ, આપને પણ એ જ સવાલ એટલા માટે થાય છે કે જે પ્રમાણેની આ ઘટના સામે આવી રહી છે અને આશ્ચર્યકારક બાબત એ છે કે કેટલા બધા લાખો ફોલોઅર્સ છે આ વ્યક્તિના, અને ક્યાંક ને ક્યાંક સવાલ સમાજની સામે ને સમાજની માનસિકતા સામે એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે સમાજ જ છે કે આ બધી માતાઓને અસ્તિત્વમાં આવવા દે છે અને ટકાવવા દે છે. આમાં મારી દ્રષ્ટિએ હું એવું વિચારી રહ્યો છું કે જે અંધશ્રદ્ધા કહેવાય છે, તો અંધશ્રદ્ધા શબ્દની અંદર જ આનું રહસ્ય છુપાયેલું છે કે આપણે કોઈ પણ વસ્તુને જાણ્યા સમજ્યા વગર આપણે એને માની લઈએ છીએ. મારી દ્રષ્ટિએ એને જ અંધશ્રદ્ધા કહેવાય. જ્યારે આવું કંઈ પણ બનતું હોય છે તો આપણે સ્વયં પોતે પોતાને સવાલ કરવા જોઈએ કે ભાઈ આની અંદર કેટલું સત્ય છે અને કેટલું અસત્ય છે. અને જ્યારે આવી રીતે જે બનતું હોય છે આવા ડબોડીમાં, આવા તો અનેક દર 6 મહિને 12 મહિને આવા લોકો પેદા થાય છે અને એની અંદર સમાજની જે વ્યક્તિઓ હોય છે તો એમાં એ લોકોનો આખો ગ્રુપ હોય છે અને એ ગ્રુપ જ એમને એ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરતા હોય છે. પણ સવાલ એ છે કે જે સામાન્ય આપણે સામાન્ય જે આપણી પબ્લિક છે એ આટલું ભણેલા છે, ગણેલા છે, સમજણ છે, છતાં પણ આવા અંધશ્રદ્ધાના આવા લોકોના જાસામાં ફસાય છે, એ બહુ દુઃખની વસ્તુ છે. રશ્મિબેન, સવાલ એટલા માટે પણ થાય છે કે લોકોની માનસિકતાને લઈને હવે ખરેખર વિચાર કરવો જોઈએ, કારણ કે કહેવાય છે કે આ પ્રકારના લોકો ત્યારે જ ચાલે છે જ્યારે એક ચોક્કસ પ્રકારનો વર્ગ હોય છે જે ખૂબ નબળા મનનો વર્ગ છે, જે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વાતોમાં આવી જાય છે અને એ લોકોને એટલું બધું સમર્પિત થઈ જાય છે, એટલું બધું માની લે છે એ લોકોની વાતને કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ છાશવારે હવે બનતી જઈ રહી છે. જો એમાં હું એક વાત કહીશ કે આ જે બધા જે બિલીફ અંધશ્રદ્ધા ક્યાંથી થાય, આપણા મોટાઓ ફોલો કરે, બીજો ગ્રુપ ફોલો અને ત્રીજો, જેમ તમે કીધું ફોલોઅર્સ બહુ બધું છે. નાનપણથી જ લોકોના અંદર એક ભય નાખી દે છે, જેમ છોકરાઓ નથી ખાતા તો તું ખાઈ લે, આ થઈ જશે નહીં તો આ થઈ જશે. હવે આ ભયના કારણ લોકો આ અંધશ્રદ્ધા તરફ જાય છે.
અને તમે જોશો લોકોને આજકાલ બહુ બધા પ્રોબ્લેમ્સ છે, પહેલા પણ હતા પણ અત્યારે લોકો વીક થઈ ગયા છે ને બધાને ઇન્સ્ટન્ટ સોલ્યુશન જોઈએ છે. એટલે આ જે તમને સહાનુભૂતિ આપે કે અમે તમારું સારું કરી દઈશું આ તે, તો આવા વીક લોકો પહેલા ત્યાં અટ્રેક્ટ થાય. સેકન્ડલી, જે લોકોને એન્ઝાયટી ઇશ્યુ હોય કે ઇનસિક્યોરિટી હોય અને લાઈફમાં કોઈ પર્સનલ કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, ત્યારે આપણે જે વીક પર્સનાલિટી છે એ પહેલા આના તરફ અટ્રેક્ટ થશે. બીજું હું કહીશ કે સાયકોલોજીમાં કહીએ પ્લેસેબો ઇફેક્ટ, જો એકના માટે કંઈ લક કામ કરી ગયું ને તો બીજો એને એડવાઇસ કરશે અને ત્રીજો એને એડવાઇસ થશે, એટલે આ આમ લાંબી ચેઇન થતી જશે. બટ એના કોઈ બિલીફ ફોલો કરવા નથી થયું, ઇટ ઇઝ જસ્ટ તમારું જ્યારે વિશ્વાસ હોય, જ્યારે પોઝિટિવ થિંકિંગ હોય ત્યારે વસ્તુઓ કામ કરે. અને આ લોકો જે પણ આ બોવાઓ છે ને બધા, એ લોકો કેવા લોકોને ટાર્ગેટ કરે, જે અનએડ્યુકેટેડ હોય, જે બહુ ભોળા હોય અને ઇઝીલી લોકોના વાતોમાં આવી જાય, એટલે આ લોકો ઇઝી ટાર્ગેટ હોય અને આ આખું ગ્રુપ એકબીજાને ઇન્ફ્લુઅન્સ કરતું હોય, એટલે આખી સાયકલ ચાલતી હોય. અનિલભાઈ, જે રીતે રશ્મિબેને વાત કરી કે ખૂબ સાદા ભોળા માણસોને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે, અસર કરતા હોય છે, પરંતુ એવું નથી. જ્યારે આપણે આ આખી ઘટનાના ઊંડાણ સુધી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો કેટલા બધા ફોલોઅર્સ, ભણેલા ગણેલા લોકો છે, શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા વ્યક્તિ છે, પોલીસ વિભાગ સાથે જોડાયેલા વ્યક્તિ છે, ક્યાંક રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિ છે, ભણેલા ગણેલા એક ચોક્કસ સમૂહને પણ આ પ્રકારની વાતો હવે અસર કરી રહી છે. તો અનિલભાઈ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે વિજ્ઞાનની સામે આ તો પડકાર છે, દવાઓ બંધ કરી દો, કેન્સર જેવા રોગ સામે હું મારી એક ચોકલેટ ખવડાવીને તમને સાજા કરી દઈશ, આ કેવી માનસિકતા? આ એક નબળી માનસિકતા છે. અને આપણે ત્યાં જેમ બેને વાત કરી કે અગાઉ ગણપતિએ જ્યારે દૂધ પીધું ત્યારે એક આખી માસ હિસ્ટ્રીજા જેવી સ્થિતિ આપણા દેશમાં થઈ ગઈ હતી અને બધા જ લોકો એની અંદર આકર્ષાયા હતા. તો આમાં માત્ર અભણ લોકો જ જાય છે એવું નહીં, ભણેલા ગણેલા પણ માને છે. મેં અગાઉ પણ જે વાત કરીએ કે વર્ષોથી આપણા સંસ્કારની અંદર, આપણા દિમાગની અંદર આ બધી વસ્તુઓ ઘર કરી ગઈ છે. જેમ સાહેબે વાત કરી કે ભય, તો આપણને એક પ્રકારનો ભય પહેલેથી જ લખાડ્યો છે. અને છેવટે આપણે બધા એ લોકો એવું વાત કરતા હોય છે કે ભાઈ અમારી પાસે ઈશ્વરીય તાકાત છે, ચમત્કાર છે, અમે કંઈ કરીશું તો થઈ જશે, આવું માનનારો એક વર્ગ બહુ છે, એટલે એ લોકો ત્યાં આકર્ષાતા હોય છે. બીજી વાત એ છે કે આ લોકોનું એક મોટું નેટવર્ક હોય છે, લોકોને ખેંચવા માટે આખી એક મોડેસ એપ્રન્ટિસ બનાવતા હોય ને, માયાજાળ એવું કરતા હોય છે. ઢબુડીમાંના તમે જુઓ તો એટલા બધા વિડીયો છે, એ વિડીયોની અંદર સુશિક્ષિત માણસો એમ કહે છે કે હું માતાજીની પાસે આવ્યો અને મારું કામ સફળ થઈ ગયું. હવે એ વિડીયો જ્યારે એક ભણેલો ગણેલો વિડીયોમાં બોલતી વ્યક્તિ જ્યારે એ સામે અભણ વ્યક્તિ કે બીજી વ્યક્તિ જુએ છે, ત્યારે એમ થાય કે ભાઈ ભણેલા લોકો જાય છે તો પછી કે મારું એ દુઃખ છે કે મારું દર્દ છે એ દૂર થઈ જશે. એટલે આ લોકોની એક સ્ટ્રેટેજી હોય છે અને જબરજસ્ત માર્કેટિંગ કર્યું છે. એક અભણ વ્યક્તિ અને ઢબુડીના નામે એક ધંજી હોડ અને માર્કેટિંગ. અને દુઃખની વાત તો એ છે કે સારા સારા અધિકારીઓ પગે લાગે છે અને એ જ્યારે આ માહોલ બને છે ત્યારે સ્વાભાવિક છે કે આમાં સામાન્ય માણસો ઘસડાતા હોય છે. આમાં તકલીફ એ છે કે અત્યારે મને જે છેલ્લા સમાચાર મળ્યા છે એ પ્રમાણે કદાચ એની સામે કેસ રજીસ્ટર થાય છે. અને એક છોકરો જેને કેન્સર થયું હતું અને કેન્સરની ગોળીઓ બંધ કરાવી અને માતાજીએ કહ્યું તને સારું કરી નાખ્યું છું, એ છોકરો મરી ગયો છે એવી કંઈક વાત મારી સુધી આવી છે. અને અત્યારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં કદાચ એ કેસ રજીસ્ટર થાય છે. તો એક વ્યક્તિનો જીવ ગયો, એક અણસમજમના કારણે એક વ્યક્તિનો જીવ ગયો. બીજું કે એવું કહેવાય છે એની પાસે એટલી બધી પ્રોપર્ટી ભેગી થઈ છે તો અલ્ટિમેટલી એની પાસે પૈસા આવ્યા ક્યાં? એ પૈસા આવ્યા ક્યાંથી? તો એક ગરીબ માણસના આવ્યા. જે માણસ મજૂરી કરે છે અને એના કંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે ત્યાં આવે છે ત્યારે માતાજી એમ કહે છે કે તારે 10 રવિવાર ભરવા પડશે અને 10 રવિવારની અંદર પહેલાં એ પ્રસાદીની અંદર 100-200 રૂપિયા કે 500 રૂપિયા મૂકવાના. એટલે એક આ પૈસા કમાવાનો એક ધીકતો ધંધો જ હતો અને એ ધીકતા ધંધાનો આજે પર્દાફાશ થયો છે, લોકો જાણતા થઈ ગયા છે, આજે ઢબુડીમાં બરાબર સકંજામાં આવ્યા છે. અને જે પણ લોકો આમાં ફસાયા છે, જે લોકો પણ અત્યારે ચેનલ જોઈ રહ્યા છે, તો તમે આવા લોકોથી છેતરાશો નહીં અને આ લોકો આપણી સાથે છેતરપિંડી કરે છે અને છળકપટ કરે છે. બંકરભાઈ, દેવ દેવીઓનો આપણો આ દેશ, ઋષિમુનિઓનો આપણો આ દેશ અને આ ધતિંગ કરનારા બાબાઓ અને માતાઓનો જે હવે રાફડો ફાટ્યો છે, સામાજિક પરિસ્થિતિ લોકોની બદલાઈ રહી છે, લોકોના જીવનમાં પ્રશ્નો વધી રહ્યા છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક આ બાબાઓ અને માતાઓનો રાફડો ફાટી રહ્યો છે, એવી પણ એક બીજી બાજુ કહી શકાય? આમાં એવું છે કે આપણું જે ભારતીય જે સંસ્કૃતિ છે કે ભારતીયનો જે ઇતિહાસ છે, જી જી, એમાં વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. પણ સવાલ એ થાય છે કે આપણે આપણી જાતને પ્રશ્ન નથી કરતા. દાખલા તરીકે હવે જે ગણપતિનો ઉત્સવ આવી રહ્યો છે,
તો એની અંદર ગણપતિની અંદર જે એમના મો ઉપર હાથીનું મો જે લગાવવામાં આવ્યું છે, તો આપણે જ્યારે બી આપણે ગણપતિની પૂજા કરવા જઈ રહ્યા છીએ તો આપણે ખુદને પ્રશ્ન તો કરીએ ને કે આજે એક વ્યક્તિને કોઈ ઈજા થઈ હોય અને એને જો બ્લડ ચડાવવું હોય તો એનું બ્લડ ગ્રુપ ચેક કરીએ છીએ, અને જો મેચ ન થતું હોય તો એ બ્લડ ગ્રુપ એ આપણે બ્લડ નથી ચડાવતા. તો પ્રશ્ન તો તમે જાતને કરો કે એક વ્યક્તિના મો ઉપર એક હાથીનું મો કેવી રીતે લાગી શકે. એટલે જે જે જ્યારે પણ સમાજ આવો પોતાનો તર્ક કરવાની શરૂઆત કરશે અને સામે પ્રશ્ન કરશે તો ઓટોમેટિકલી સ્વયં જાગૃતિ આવશે અને આપણે આમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. રશ્મિબેન, કહેવાય છે કે ડૂબતું માણસ તરણું શોધે, અને ક્યાંક ને ક્યાંક તમામ લોકોના સાથે પણ એવું જ કંઈક થતું હશે. જે લોકો સખત પરેશાનીમાં હોય, મુશ્કેલીમાં હોય, એ લોકોને લાગે કે ફલાણા બાબાના ત્યાં જવાથી કે આ માતાના ત્યાં જવાથી મારું દુઃખ દર્દ દૂર થઈ જશે, અને એટલા માટે જ આ પ્રકારની વાતોમાં એ લોકો આવી જતા હોય છે. ડેફિનેટલી, કારણ કે લોકોને આનાથી સેન્સ ઓફ કંટ્રોલ મળે કે આનાથી એ લોકોને એવું લાગે કે મારું સોલ્યુશન મળશે અને એના અંદર ભય ઓછું થાય. બીજી હું વાત કહીશ કે ક્યારે આપણે આપણા ફેલિયર્સને બીજી વસ્તુને રિસ્પોન્સિબલ કે બ્લેમ કરવાનું આ રસ્તો, કે મારું લક સારું નહોતું કે મારા ગ્રહ આવા ચાલે છે એટલે મને આ પૂજા કરાવી પડે. કારણ કે આપણે પોતાની રિસ્પોન્સિબિલિટી નથી લેતા કે હાર્ડવર્કથી તો અમારું લોસ કર્યું નહીં એટલે લોસ થયું છે, પણ આપણને બ્લેમ ગેમ કરવી હોય, આવી રીતે આપણે ઇનસિક્યોર હોઈએ, તો આવી વસ્તુઓથી આપણને એક સેન્સ ઓફ સિક્યોરિટી આવે, એક સેન્સ ઓફ કંટ્રોલ આવે, અને આપણને એવું લાગે છે કે બધું આપણે નથી કરતા, એ ભગવાન કરે છે કે એના ઈચ્છા વિરુદ્ધ થાય છે. એટલે આવી માનસિકતામાં આપણે પહેલા અટ્રેક્ટ થઈએ. અનિલભાઈ, વિજ્ઞાન જાથામાં આખી આ ફરિયાદ આવી અને ત્યારબાદ આખા આજે પાખંડ છે તેનો પર્દાફાશ થયો છે. આ પ્રકારની અનેક ફરિયાદો, આ પ્રકારની અનેક અરજીઓ વિજ્ઞાન જાથામાં કરવામાં આવતી હશે, અથવા વિજ્ઞાન જાથા તરફથી પણ આ પ્રકારની કોઈ તપાસ કરવામાં આવતી હશે, એના વિશે પણ આપ થોડીક વાત કરો. ચોક્કસ, વિજ્ઞાન સાથાની જેમ અનેક સંસ્થાઓ બધી કામ કરી રહી છે, અને ગાંધીનગરમાં રિજનલ સમાજ સાથે હું સંકળાયેલો છું. જયંતભાઈ પંડ્યા પણ મારા મિત્ર જ છે. એ રીતે સુરતની અંદર સત્યશોધક સભા છે. તો આ બધી સંસ્થાઓની પાસે આ પ્રકારની કમ્પ્લેનો ક્યારની આવતી હતી. ગાંધીનગરમાં આજથી 4 મહિના પહેલાં ડબુડીમાં આવેલા, અને એ વખતે ત્યાં આગળ 3-4 મહિના એમનું આ નાટક ત્યાં ચાલેલું. પરંતુ એ લોકોની પાસે એના જે જે અનુયાયીઓ એટલા બધા જબર હોય છે, અને એમની પાસેની જે બેકિંગ છે ને એ બહુ જબરજસ્ત હોય છે. મને ખબર છે કે હું જ્યારે ડબુડીમાં ત્યાં ગયો અને વિડીયો લેવાનું મેં શરૂ કર્યું, મારે કેટલાક શોટ લેવા હતા શું કરે છે, તો તરત જ મને 2 માણસોએ એ વખતે પકડી લીધો હતો અને મારો કેમેરા જીટવી લીધો હતો. પછી જ્યારે મેં કહ્યું કે ભાઈ મારો કેમેરા આપો ને તો હું પોલીસને બોલાવીશ, તો ત્યારે પછી એમણે મારો કેમેરો મને પાછો આપ્યો, પણ અંદર મારા જે લીધેલા શોર્ટ છે વિડીયો છે બધું એને ડિલીટ કરી નાખ્યું હતું. તો આ બધું થતું હોય છે. આ લોકોની સામે પડવું એટલે ક્યારેક તો જોખમ હોય છે. જ્યાં સુધી એની દુષ્ટિ નસ આપણા સુધી હાથમાં ના આવે ત્યાં સુધી આ લોકો નથી ગાંઠતા, કોઈને નથી ગાંઠતા. હવે ગાંધીનગર જેવા શહેરની વચ્ચે કે જ્યાં આપણું આખા ગુજરાતનું કેન્દ્ર સ્થાન છે કે જ્યાંથી આપણો વહીવટ થાય છે, અને ત્યાં 4 મહિના સુધી એ માણસે ત્યાં આગળ, અને બરાબર એની સામે પોલીસ સ્ટેશન પોલીસ ચોકી હતી નાનકડી, મને ખબર છે કે ત્યાં પોલીસ ચોકી જેવું છે, તો ત્યાં એમની સામે આ બધું થતું, તો છતાં કોઈ કશું જ પગલાં નહોતું લેતું. પણ હવે તો એવું થયું છે કે એની સામે પણ લોકો ખુલ્લીને બોલવા માંડ્યા છે. બીજી વાત કે હમણાં મારી પાસે એક એવો ઓડિયો આવ્યો હતો કે લંડનના એક બેન છે, અને એ બેન લગભગ 20-1 લાખ રૂપિયાની અંદર ખંખેરાઈ ગયા છે. અને હવે લંડનમાં રહેતા બેન, જેને આપણે એમ કહીએ ભાઈ NRI એટલે ત્યાં તો બુદ્ધિશાળી લોકો રહેશે, તો ત્યાં રહેતા લોકો પણ આની માયાજાળમાં આવી ગયા છે. એ બેન પોતાનો 2.5 લાખ રૂપિયા જેવો પગાર છે એ પડતો મૂકીને છેલ્લા 20 દિવસથી માતાજી પાસે આવે છે. એનું કામ ના થયું ત્યારે માતાજી એમ કહે છે કે આને કાલ સર્પદોષ છે કે આવી બધી વાતો કરી અને પછી એને ઉઠા ભણવાનું શરૂ કર્યું. તો આ બધી ફરિયાદો તો ઘણા સમયથી આવતી હતી, પણ જ્યાં સુધી કોઈ નક્કર પુરાવો ના મળે અથવા તો કોઈ એની સામે ફરિયાદ ના કરે, કારણ કે આપણે ત્યાં એવું છે કે કાયદો અને કાનૂન એવું કહે છે કે જ્યાં સુધી એની સામે ફરિયાદ ના થાય ત્યાં સુધી એની ધરપકડે ના થાય, કંઈ કરી શકાય નહીં. અને આની સામે ફરિયાદ કોણ કરે, કારણ કે એનું પીઠબળ એવું છે. આપણે જોઈએ છીએ કે જ્યાં અધિકારીઓ વર્ગ લેવલના માણસો જ્યારે પગે પડતા હોય તો કોઈની હિંમત જ ના ચાલે કે એની સામે ફરિયાદ કરે. પરંતુ 2-3 ઘટનાઓ એવી બની કે જેની અંદર લોકો છેતરાનો ભાસ થયો, લોકો સામે ચાલીને આવ્યા, ફરિયાદ કરવા તૈયાર થયા, ત્યારે ડબુડીમાં સકંજામાં આવ્યા છે.
બેંકરભાઈ, આ જે ઘટના સામે આવી છે તો સવાલ આખરે ઊભો થઈ રહ્યો છે કે સમાજમાં આજે બની બેઠેલા આસારામો છે કે રામ રહીમો છે, રાધેમાઓ છે કે આ ઢબુડી માતાઓ છે, આ તમામ બાબાઓ અને માતાઓથી સમાજને બચવા માટે કે સમાજે ખરેખર જાગૃત થવા માટે કયા પગલાં ભરવા જોઈએ, શું લાગે છે? મારી દ્રષ્ટિએ હું એવું વિચારું છું કે જે લોકો વિજ્ઞાનનો અભિગમ અપનાવે છે એ લોકોની વિશેષ જવાબદારી થાય છે કે સમાજની અંદર આવા એવા પ્રોગ્રામો કરે. હજુ અમે અમારા ચાંદખેડા એરિયાની અંદર અને આજુબાજુ એરિયાની અંદર અમે આવા વારંવાર આવા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ કે આ લોકો જે ભૂવા ને આવા જે ડબુડી માને એ લોકોના જે ચમત્કારો હોય છે એ સામાન્ય રીતે જે વૈજ્ઞાનિકની ટેકનિક છે એનો સહારો લઈને લેતા હોય છે. દાખલા તરીકે લીંબુમાંથી લોહી નિકાળવું, કંકુ નિકાળવું, નારિયેલમાંથી ચૂંદડી નિકાળવી, તો આવા બધા પ્રોગ્રામ પહેલા જે અંગારા ઉપર ચાલવાનો જે હોય છે, તો આવા જે બધા પ્રોગ્રામ હોય છે તો અમે પ્રત્યક્ષ જે આવા જે અનએજ્યુકેટેડ એરિયાઓ છે કે એવા એરિયાની અંદર, કારણ કે એ લોકો વધારે આના ભોગ બનતા હોય છે અને એ લોકોની વચ્ચે જઈને અમે પ્રેક્ટિકલી આ બધું કરીને બતાવીએ છીએ, તો સમાજના જે જાગૃત વ્યક્તિઓ છે એ લોકોની વિશેષ જવાબદારી છે કે ડર્યા વગર આવા જે દતિંગો કરતા હોય એ લોકોનો સામનો કરીને એમનો પર્દાફાશ કરવો જોઈએ. રશ્મિબેન, આ જે બની બેઠેલા ઢબુડી માતા હતા, એ જે ભાઈ હતા એ ક્યાંક છૂંદણા કરતા હતા એવી વાત પણ આવી છે, કેટલાક વર્ષો સુધી તેમણે રિક્ષા ચલાવી એવી પણ વાતો આવી છે, પછી અચાનક જ તેમનામાં દેવીમાનો વાસ થયો અને ઢબુડી માતા તરીકે જાણીતા થયા. આજે તો લાખો ફોલોવર્સ છે એમના, 2 લાખથી પણ વધુ ફોલોવર્સ યુટ્યુબ પર ધરાવે છે, એટલા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે, તો એ દિશામાં પણ હવે ક્યાંક નિયંત્રણ લાવવાની જરૂર લાગી રહી છે. ડેફિનેટલી, જો તમે કહેતા હતા પહેલા રિક્ષા ચલાવતા હતા અને પછી પોપ્યુલર થયા, કેવી રીતે થયા? એ આ વ્યક્તિમાં અટેન્શન સીકિંગ બિહેવિયર છે, બહુ મેન્યુપ્યુલેટિવ કહેવાય આ વ્યક્તિ, જે રાતોરાત આવી રીતે થઈ જાય. સેકન્ડલી, જે એમને કીધું, માર્કેટિંગ એટલી સારી કરી છે કે આટલા બધા ફોલોવર્સ આવી ગયા છે. થોડું આપણે જો પ્રેક્ટિકલી વિચારીએ, થોડું રેશનલી વિચારીએ કે જે ભાઈ આટલું લાઈફમાં એમને જસ્ટ આ ઓટો રિક્ષા ચડાવીને આમ બાબા બને, કઈ એટલું સક્સેસફુલ કરિયરગ્રાફ નથી, એ તમને કેવી રીતે સોલ્યુશન આપી શકે છે? એ એમના અંદર કેટલું નોલેજ છે કે તમારા કેન્સર ટ્રીટ કરી શકે છે? ઇટ નોટ પોસિબલ. જે ડોક્ટરનું કામ છે એ ડોક્ટર જ કરશે, આ ભાઈ નથી કરી શકતા. એટલે સમાજને થોડું જાગૃત થવાનું, થોડું પ્રેક્ટિકલ થવાની બહુ જરૂરી છે અને થોડું રેશનલ બિલીફ રાખો. જેમ આપણે કઈ પણ વસ્તુ લેવા જઈએ માર્કેટમાં તો એનું પ્રો અને કોન્સ જોઈએ કે એના ફાયદા નુકસાન શું છે, ત્યારે આપણે બ્રેઇન લગાવીને ત્યારે થોડા રેશનલ થઈએ ને. તો આ જે પણ આવા લોકો છે, જ્યારે તમને કે હું આમ તારું રાતોરાત ઠીક કરી શકે, ત્યારે પણ આપણું જ બ્રેઇન છે, આપણને જ લગાવવાનું છે કે શું રાઈટ છે અને શું રોંગ છે. બધાના અંદર એક રેશનલિટીની શક્તિ છે, એટલે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આવા બધા વસ્તુમાં ના નાખો, થોડો પ્રેક્ટિકલ થવાનું રાખો. અનિલભાઈ, વિજ્ઞાન જાથા આખરે હવે આગળ શું પગલાં ભરી શકે? જે રીતે આખી આ વાત આવી છે, આપ જણાવી રહ્યા છો કે એક વ્યક્તિ છે જે હવે પોલીસ ફરિયાદ કરવા તરફ પણ આગળ વધી રહ્યું છે, માનો કે તેમને ડરાઈ ધમકાઈને કે કોઈક જુદી રીતે રોકી લેવામાં આવે છે, તો વિજ્ઞાન જાથા આ દિશામાં આગળ વધી શકશે ખરી? વિજ્ઞાન જાથા હોય કે કેટલી જે પણ સંસ્થાઓ છે, મુંબઈ રિશનાલિસ્ટ એસોસિએશન છે, આ બધા મિત્રોના પ્રયત્ન તો હોય છે, પણ અલ્ટિમેટલી જે છે એ તંત્ર પર પછી ડિપેન્ડ છે. માનો કે આને આપણે ખુલ્લો તો પાડી દીધો, કદાચ એની સામે ફરિયાદ પણ થઈ, પછી એ ફરિયાદની જે કોર્ટ મેટર થાય, કોર્ટમાં કેસ ચાલવાનો ને પછી આપણે બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે અલ્ટિમેટલી શું થતું હોય છે, તો જવાબદારી તંત્રની બની જાય છે, વહીવટીતંત્રની બની જાય છે અને કાયદા અને ન્યાયની પણ એક જવાબદારી બની થાય છે કે આવા લોકોને નહીં છોડવા જોઈએ. કારણ કે આ જે લોકો છે એ સમાજ માટે મારા દ્રષ્ટિએ એક દૂષણ જ છે, અને કેટલા લોકોની જિંદગીઓ સાથે એમને ખિલવાડ કર્યા હશે, એ તો જ્યારે એક પછી એક બધી ઘટનાઓ જ્યારે બહાર આવે ત્યારે આપણને ખબર પડે કે કેટલા લોકો છેતરાયા છે. મને ખબર છે કે મારા પર એક કોલ આવ્યો હતો મારા એક પરિચિતનો, અને ભાઈ એટલું બધું વિનંતી કરતો હતો કે મારા ફાધર દર અઠવાડિયે મારી પાસેથી 500 રૂપિયા લઈને જાય છે, અને ઢબુડીમાં એ કીધું છે કે તારે 10 રવિવાર ભરવાના, તો 5-7 હજાર રૂપિયા તો માતાજીના પગ આગળ મૂકવાના થઈ ગયા. એક ગરીબ માણસને આ રીતે એક એને ઝાંસામાં લઈ અને પછી આ પ્રકારનું કરતા હોય તો આ એક ચીટિંગનો કેસ છે ને, આ એક ચીટિંગ છે, તો ચીટિંગનો એની સાથે કેસ તો બને જ છે. પણ આજે જે ઘટના એક બહાર આવી છે કે જે કેન્સરનું જે પેશન્ટ હતું, જે ગુજરી ગયું છે, ભીખાભાઈ કરીને છે, ત્યારે કદાચ પીથાપુર પોલીસ સ્ટેશને કદાચ ફરિયાદ લાગવાની છે, કારણ કે ડબુડીમાં મૂળ રૂપાલ
થી પ્રગટ થયા હતા એવું કહેવાય છે. તો રૂપાલના વતની છે એટલે નજીક પોલીસ સ્ટેશન લાગે છે પેથાપુર. તો આજે વિજ્ઞાન જાથા ને લોકો ત્યાં છે જ અને એ લોકો એની સામે કેસ કરવાના છે. હવે જોઈએ છે કે તંત્ર એને કેટલું ગંભીરતાથી લે છે, એની સામે કેટલી તપાસ કરે છે. મારી દ્રષ્ટિએ તો એને જેટલા પણ વિડીયો બનાવે છે ને અને વિડીયોની અંદર જે લોકો એના સોલ્યુશનો આપ્યા છે અને કહ્યું છે કે હું સાજો થઈ ગયો એની પણ તપાસ થવી જોઈએ. કારણ કે આ બધા પેઇડ હોય છે, ઘણી વખત આ પેઇડ હોય છે, પૈસા આપીને એમની પાસે બોલાવડાયેલું હોય છે. એટલે આવા લોકોની પણ તપાસ થવી જોઈએ અને એવા લોકોને પણ સકંજામાં લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યની અંદર આવા ભુવાઓ હોય, તાંત્રિકો હોય, માતાજીઓ હોય, આવી વિડીયો બનાવતો 10 વખત વિચાર કરે. મંગરભાઈ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની આખી આ વાત છે અને અશ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે અને ક્યાંક ને ક્યાંક લોકો એ જ ઓળંગી જતા હોય છે અને એટલા માટે જ આ પ્રકારના ષડયંત્રો થતા હોય છે, પાખંડો થતા હોય છે. તો એના માટે એનજીઓઝ આગળ આવવી જોઈએ, સરકારે વધારે કઈ કઈ દિશામાં વિચારવું જોઈએ, શું લાગી રહ્યું છે, શું કરી શકાય? ડેફિનેટલી, આપણે જેમ કહ્યું તેમ જે એનજીઓ સંસ્થા છે કે જે આના અને પર્દાફાશ કરવામાંનો કામ કરે છે, સાથે સાથે જે તે ગવર્મેન્ટ છે એ લોકોની બી ફરજ બને છે. કારણ કે અમે ક્યાંય ને ક્યાંય છેડાઓ એમના સુધી પણ અડતા હોય છે અને કારણ કે આ લોકોને શું 2 નંબરનો ફંડ એટલો બધો આવે છે ને, તો એનો ફાયદો રાજકીય પક્ષો પણ લેતા હોય છે. આપણે ભૂતકાળમાં જોયા છે રામ રહીમને ને એમને એ બધાને, તો એ લોકો પણ એમનો પોલિટિકલ એનો બેનિફિટ લેતા જ હોય છે. એટલે જ્યારે પણ આવું બનતું હોય ત્યારે તટસ્થ રહીને ગવર્મેન્ટે પણ રોલ ભજવવો જોઈએ અને એનજીઓની વિશેષ જવાબદારી થાય છે કે એ લોકોએ આ લોકોને ખુલ્લા પાડવાની અંદર એમને વિશેષ કામગીરી કરવી જોઈએ. રશ્મિબેન, ધર્મ લાગણી સાથે જોડાયેલો આપણા ત્યાં તો વિષય છે અને એટલા બધા ધાર્મિકતાના નામે તો એટલું બધું થઈ જતું હોય છે આપણા દેશમાં અને એટલા માટે જ કદાચ આ પ્રકારની બધી પ્રવૃત્તિઓ ફૂલતી ફાલતી આપણા સમાજમાં જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે આ પ્રકારની ઢબુડી માતાઓ જેટલી જવાબદાર છે, એનાથી વધારે જવાબદાર જે તેના ફોલોઅર્સ છે, સમર્થકો છે, તે પણ એટલા જ જવાબદાર થયા, એટલા માટે જ આ પ્રકારની માતાઓ પણ અસ્તિત્વમાં આવી. ડેફિનેટલી, જો ફોલોવર ના હોય ને તો આ ભગવાન કે આજે માતાજી બને જ નહીં. એટલે મેન આપણે, હું લોકોને અહીંયાથી એક મેસેજ મોકલીશ કે તમારા ઉપર વિશ્વાસ રાખો કે તમારા અંદર એબિલિટીઝ છે ઠીક કરવાની લોકોને કે પોતાનું કામ કરવા માટે. તમારા પર પોતાને પોઝિટિવ બિલીફ, પોઝિટિવ એટીટ્યુડ બહુ જરૂરી છે. બીજી હું વાત કહીશ કે સાયન્સ પર વિશ્વાસ રાખો, કારણ કે સાયન્સ પાસે બહુ બધા આન્સર્સ છે. હું નથી કહેતી કે તમે અધાર્મિક થાવ. જેમ તમે કીધું કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે બહુ જ પાથરી લાઈન છે. શ્રદ્ધા રાખો, પણ એટલી બ્લાઇન્ડ શ્રદ્ધા ના રાખો કે તમે રોંગ રસ્તા જતા રહો છો. એટલે સાયન્સને પર વિશ્વાસ રાખો, કોઝ અને ઇફેક્ટ જે આપણે કહીએ છીએ લો છે, એના પર વિશ્વાસ રાખો. તમને સાયન્સનું ઘણી વાર આન્સર્સ નથી હોતા, પણ એક્સેપ્ટ કરે છે કે અમારી પાસે આન્સર્સ નથી, અમારા સાયન્સના લિમિટેશન છે. પણ આ બુવા લોકો તો એવું જ કહે છે કે અમારી પાસે મિરેકલ્સ છે અને બધું અમે કરી શકીએ છીએ, પોસિબલ જ નથી. એટલે હું બધાને કહીશ કે થોડું રેશનલિટી રાખો, તમે જ લોકો આવા લોકોને આગળ લાવ છો. બીજું કહીશ કે જે એનજીઓસ છે જે રૂરલ એરિયામાં વર્ક કરે છે, એ લોકોને બહુ જરૂરી છે કે લોકોના અંદર આ અવેરનેસ નાખે. કારણ કે આપણે 21st સેન્ચુરીમાં આપણે રહીએ છીએ અને આવા બધા લોકો માટે કોઈ જગ્યા નથી આપણી સમાજમાં. કારણ કે આ લોકો કોઈ ભણેલા ઘરેલા નથી અને એમની પાસે કોઈ શક્તિઓ નથી કે આવી રીતે. તો પ્લીઝ હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો જ આવા લોકોને સ્ટોપ કરી શકો છો અને તમને જ પહેલું પગલું ભરાયું છે. તો આવા બધા બુવાઓ કે કોઈ રહેશે જ નહીં. અને ભય લોકોના અંદર હોય છે, લોકોને બિહેવિયર ઇશ્યુઝ હોય છે, એન્ઝાયટી હોય છે, ડિપ્રેશન, એના માટે સાયકોલોજીસ્ટને મળો કે મનોચિકિત્સકને મળો, એ તમારે થોડું તમારા અંદરથી ભય નીકાળી શકે છે. આવા બુવા લોકો તમને કંઈ ચોકલેટો ખવડાવતી કશું તમારું સોલ્યુશન આવવાનું નથી. અનિલભાઈ, સૌથી મોટો સવાલ એ પણ છે કે આ દિશામાં હવે સરકારે પણ આગળ આવવું પડશે. આપણે જ્યારે સમાચાર પત્રોમાં પણ જોઈએ છીએ તો નાની નાની જાહેર ખબરો આપણે જોતા હોઈએ છીએ કે તમારું કામ થઈ જશે અને કોઈ પણ પ્રકારનું કામ કરી આપવામાં આવશે. આપણે રસ્તા પરથી જ્યારે પસાર થતા હોય તો અનેક હોર્ડિંગ્સ પણ આપણે જોતા હોઈએ છીએ. શ્રીયંત્રોની જાહેરાત આવે છે, આ તાવીજ પહેરી લો તો તમારું આ કામ થઈ જશે, આ માદળિયું પહેરો તમારા કોઈ જ અસુરક્ષિત વિચાર પણ નહીં આવે. આ પ્રકારની જે બધી વાતો છે અને જો ખરેખર એવું થઈ જતું હોય તો આ દેશ સૌથી આગળ અને સૌથી સુખી ન હોય. સૌથી પહેલા તો એક વાત કરું કે આજે બધી જ ચેનલો છે કે ઢબુડી માને બધા જ પ્રોગ્રામ કરી રહ્યા છે, પણ એક ચેનલ નીચે તમે જોશો તો જ્યોતિષની પટ્ટી ચાલે છે. એટલે આમાં તો બધા જવાબદાર છે ને, બધા જવાબદાર છે કે મીડિયા પણ ચલાવે છે, પટ્ટી ચલાવે છે. એના માટે કોઈ ગાઈડલાઈન હોવી જોઈએ, નીતિ નિયમો હોવા જોઈએ. અને બુધવારનું તમે પેપર જુઓ તો એની અંદર બધા જ જ્યોતિષીઓની, વાસ્તુશાસ્ત્રીઓની આ બધાની જાહેરાત આવે છે. એટલે મૂળ વિષય પર આવી જઈએ
તો આ પ્રકારનું જે માર્કેટિંગ થાય છે એનાથી જે લોકો પીડિત છે અથવા તો દુઃખી છે ચોક્કસ આકર્ષાતા હોય છે. અને એમાં તો ખાસ કરીને વિષય આપણો થોડોક ડાયવર્ટ થાય છે, પણ કહેવું પડે કે જ્યોતિષના નામે અત્યારે જે પ્રકારની જાહેરાતો આવે છે તો નવી જે પેઢી છે, યુવા વર્ગ છે, એ યુવા વર્ગ ત્યાં આગળ જઈને ફસાય છે. હજુ એમને ખબર નથી કે એમની સાથે શું થાય છે આવા જે જ્યોતિષીઓની પાસે જાય છે ત્યારે. એટલે આ બધું જે છે એ આપણે ત્યાં રીતસર એક બિઝનેસની જેમ ચાલે છે, એક વ્યવસાયની જેમ ચાલે છે. અને બીજું આને રોકવું એટલા માટે અઘરું છે કે આપણી સામે કાયદા અને કાનૂન નથી બન્યા. જેમ મેં વાત કરી ભાઈ, એટલે મારો સવાલ જ એક્ચ્યુઅલી એ જ હતો, એ સવાલ તરફ જ આવું છું. મારો સવાલ એ છે કે એનજીઓ જે બધા કામ કરે છે એમનું એક મર્યાદા છે, એમની એક મર્યાદા. જ્યાં સુધી કાયદા અને કાનૂન જ્યાં સુધી ના બને, કાયદો ના બને ત્યાં સુધી કોઈ પણ સંસ્થા પણ નથી કરી શકવાની. મહારાષ્ટ્રની વાત કરું તો દાભોલકરજી નું શું થયું? નરેન્દ્ર દાભોલકર એમણે એક અભિયાન ઉપાડ્યું હતું, અલ્ટિમેટલી એમનું મર્ડર થઈ ગયું, એમની હત્યા થઈ ગઈ. એટલે જે પણ કામ કરે છે એમને પણ ડર હોય છે, ભય હોય છે, પણ જો કાયદો બને તો મહારાષ્ટ્રની અંદર કાયદો બની ગયો છે. એ રીતે ગુજરાત સરકારને પણ એક ગુજરાતની અંદર કડક કાયદો બનાવવાની જરૂર છે, અને છેતરપિંડીની સાથે સાથે કેટલાક ખાસ અંદર એવા નિયમો મૂકવાની જરૂર છે કે આવું કરતા વખતે લોકો ડરે, તો જ મને લાગે છે આ અટકશે. આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે આ ચર્ચાને અહીં અટકાવવી પડે છે, પરંતુ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો ધર્મમાં ધતિંગ જે આજે ફરી એક વખત સામે આવી રહ્યું છે, અનેક સવાલો આ તમામ જે ઢબુડી માતાઓ છે તેની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ પ્રકારનું પાખંડ ક્યાં સુધી સમાજ ચલાયા કરશે, અને જ્યાં સુધી સમાજ ચલાયા કરશે ત્યાં સુધી આ પ્રકારની ઢબુડીઓ આપના જીવનને ડિસ્ટર્બ કરતી જ રહેશે. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ રજા લઉં છું. નમસ્કાર.